કરે છે, પણ બધા હારી જાય છે. કર્ણ પણ હારી જાય છે, કર્ણ ભાગી જાય છે. આ એ જ કર્ણ છે જે કહે છે કે હું તો ત્રણેય લોકને જીતી જઉં અને એક ઘડીના છઠ્ઠા ભાગમાં જીતી જઉં. મારી પાસે તો પરશુરામે આપેલા અનેક અનેક અસ્ત્રો છે. એ જ કર્ણ ગાંધર્વોની સામે હારી જાય છે, ભાગી જાય છે. દુર્યોધન પકડાઈ જાય છે, દુર્યોધનને બાંધીને લઈ જાય છે. દુર્યોધનના સેવકો દોડતા દોડતા પાંડવોની પાસે આવે છે, યુધિષ્ઠિરની પાસે આવે છે અને કહે છે, પ્રભુ દુર્યોધનને આવી રીતે ગંધર્વો બાંધીને લઈ ગયા છે, એમની સ્ત્રીઓને લઈ ગયા છે. યુધિષ્ઠિર કહે છે, અર્જુન ભીમ તમે આને રેસ્ક્યુ કરો, પાગલ થઈ ગયા છો તમે, શું પીધું છે આજ સવારે તમે, કેમ આપણને આટ આટલા બતાવ્યા છે, એ કૌરવ ભલે ને જતારે આપણે શું ફરક પડે છે, ટાઢા પાણીએ ખસ ગઈ. જો એને ગાંધર્વો લઈ જતા હોય તો આપણે લડવું મટ્યું, આપણે લડવું મટ્યું, લઈ જવા દો. જે કામ આપણે 13 વર્ષ પહેલાં કરવું એ અત્યારે કરી રહ્યા છે, લેદમ ગો. યુધિષ્ઠિર કે ના ના ના, ભલે આપણો અંદર અંદરનો જે આંતરવિગ્રહ હોય પણ આપણે બધા જ સમાજની સામે તો 105 જ રહેવું જોઈએ. કોણે શીખવાડ્યું? વોટ લોજિક ઇઝ ધીસ? ટોટલી ઇલોજિકલ વાત છે. સોનાની ભેટ, સોરી સોનાની કટાર ભેટમાં શોભે પેટમાં નહીં. જો યુધિષ્ઠિરે ત્યારે અક્કલ વાપરી હોત અને કહ્યું હોત કે ભલે ગાંધર્વો લઈ જતા તો મહાભારત ના થયું હોત, 18-18 ઓક્ષણીઓની સેના બચી ગઈ હોત, કે કેટલી લેડીઝ વિધવા થતા બચી ગઈ હોત, કે કેટલી છોકરીઓ વિધવા થતા બચી ગઈ હોત, કે કેટલા છોકરા અનાથ થતા બચી ગયા હોત. બહુ ટાયલા વેડા કરવા ગયા કે નહીં નહીં, આપણે તો બધાની સામે 105. કયે દાડે તારા માટે 105 થઈને ઉભો રહ્યો છે? ફગીવ એન્ડ ફોગેટ ટુ વોટ એક્સટેન્ટ મહાભારત શીખવાડે છે. ઇફ યુ ફગીવ એન્ડ ફોગેટ વિધાઉટ સમ ડિસ્ક્રિમિનેશન ઓફ રાઇટ એન્ડ રોંગ, વિવેક બુદ્ધિ વગર જો તમે એને માફ કરતા રહો હંમેશા, તો એ તમારે માટે કાળઝાળ થઈને જ પાછો આવશે. ભાઈઓને મોકલ્યા છે, ભાઈઓ ગયા છે, ગંધર્વ કહ્યું તમે પાગલ થઈ ગયા છો, જે દુર્યોધન તમારું ખરાબ કરવા આવી રહ્યો છે, જે દુર્યોધન તમને આટલું બધું હેરાન કરે છે, એ દુર્યોધને અમારી સાથે ઝઘડો કર્યો, તમારી સાથે કર્યો નથી, અમારી સાથે ઝઘડો કર્યો છે. સો વી આર પનિશિંગ અકોર્ડિંગ ટુ અવર લો, લેટ અસ પનિશ હિમ અકોર્ડિંગ ટુ અવર લો. અમે તમારા પર વેર, તમારું વેર કાઢવા માટે સાથે નથી ઝઘડતા, એણે અમારા પર કર્યું છે એટલે અમે ઝઘડીએ છીએ. ના પણ શું થાય હવે, રાજા ધીરાજ યુધિષ્ઠિરનો આદેશ છે કે તમે એને છોડી દો, નહીં તો અમારે તમારી સાથે યુદ્ધ કરવું પડશે. ગાંધર્વો વિચાર કર્યા, બળ્યા આ બે ભાઈઓના ઝઘડામાં અમે શું કામ વચ્ચે પડ્યા, લો છોડ્યા. As I said earlier, if people offer you help and if you deny that help, what will happen? Next time you won't get help. Simple. Mahabharat ekdam straightforward shastra chhe. Karan ke itihas chhe. E puran nathi. E philosophy ni vato nathi. E saru saru kevani vato nathi. એ જે યથાર્થ જીવન છે તે બતાવે છે. ધીસ ઇઝ ફેક્ટ, લુક એટ ઇટ એન્ડ ડીલ વિથ ઇટ એઝ યુ વોન્ટ. આ વાંચ્યા પછી જો તમારે હજુ 105 રાખવું હોય તો તમે 105 રાખજો અને પછી તમે યુધિષ્ઠિરની જેમ સફર થજો. ઇફ યુ ડુ ધીસ ધેન ધ ફ્લો ચાર્ટ ઇઝ ધીસ વિલ ધ રિઝલ્ટ. ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ગો ધેટ રૂટ, ધ ફ્લો ચાર્ટ ગોઝ અનધર ડાયરેક્શન. એ તમે તમારી માટે દોરી લેજો. યુધિષ્ઠિરે ગાંધર્વોની મદદ ન લીધી, ગાંધર્વો ત્યાંથી ચાલ્યા ગયા. દુર્યોધન તો છૂટી ગયો, કર્ણને મળ્યો છે. કર્ણ કહે છે, તમે જે ગાંધર્વોની સામે લડી શકો, બાકી કોણ લડી શકે ગાંધર્વોની સામે? દુર્યોધન લજ્જિત થયો છે અને કહું છું, ના આઈ ડિડન્ટ બીટ ધેમ, અર્જુન મેનેજ ટુ ફ્રી મી.
ભીમ મેનેજ ટુ ફ્રી મી અને યુધિષ્ઠિરે મને છોડાવ્યો છે. હવે તમારે અનશન વ્રત કરીને મરી જવું જોઈએ, કારણ કે આટલી આટલી મોટી હાર મને કોઈ દિવસ મળી નથી. અનશન વ્રત કરવા બેઠો છે, રાક્ષસોનો વિચાર થયો છે અનશન કરીને મરી જશે તો આપણું કામ કોણ કરશે. રાક્ષસોએ કૃત્ય મોકલી છે અને સમજાવ્યો છે, ચિંતા ના કર, જ્યારે યુદ્ધ થશે ત્યારે અમે તમારે બધા તારી પાછળ ઉભા રહીશું. અનશન વ્રત છોડી દીધું છે. આપણે પહેલાં પણ વાત કરી ગયા કે બાવાના બે બગલે, જો ખરેખર વૈરાગ્ય મનથી ન કર્યો હોય તો કોઈ બે વાત કહે તો તરત છૂટી જાય. એણે અનશન વ્રત તો લીધું પણ મનથી લીધું નથી. એણે જ્યારે કોઈ જણા બે વાત કરી કે હા હાલે હાલે આવું તો થયા કરે, જીવનમાં ઊંચ નીચ આવ્યા કરે, કભી ધૂપ કભી છાંવ ચાલ્યા કરે, હાલો ને હાલી નીકળે. કારણ કે એના મનમાં અનશન વ્રત કે મરવાનો વિચાર જ નહોતો, અડધો અડધો વિચાર હતો, એટલે આવું જ થવાનું. તમારું વ્રત પણ એવું હોવું જોઈએ કે જે દિવ્ય હોય, અને તમારું વ્રત એવું હોય કે તમે કાર્યમ સાધ્યામી દેહમ પાત્યામી, આવું તમારું દિવ્ય વ્રત હોવું જોઈએ. આનું વ્રત એવું હતું જ નહીં. બહુ સરસ આમ વિચાર કર્યો હોય કે આજે તો ઉપવાસ કરવો જ છે, આ તો આંબલ કરવી જ છે મારે, પણ પછી જરાક આમ કાંઈ સુગંધ આવે, થાય ફલાફળની સુગંધ આવે છે, યાર શું કરશું હવે, આ વખતે ઉપવાસ કરવો ન કરવો, શ્રાવણ માસ છે કરવો ન કરવો, હારો 5 દિવસ તો કરી નાખ્યો શ્રાવણ માસ, ચલો હવે 6ઠે દિવસે છોડી દે, વાંધો નહીં, ચાલશે ચાલશે, હાલે હાલે. શું કહે મને કહું, આંબલ હું તમારે ખાવાનું એકવાર ટ્રાય કરવું જોઈએ, કારણ કે બહુ મોટું તપ છે, સ્વાદ છોડો બહુ મોટી વસ્તુ છે. એકવાર તો મન થઈ ગયું, હા સ્વાદ કેવી રીતે છૂટે યાર, ટ્રાય તો કરવું જોઈએ. પણ એવું થાય કે પછી આપણે જો મન પાક્કું ન હોય અને મન મક્કમ ન હોય તો કરીએ ખરા, પણ પછી તરત ડગી પણ જઈએ, અને પછી કોઈ આપે કાંઈ નહીં ખાઈ નાખો, કાંઈ આપણે કાંઈ ચિંતા જરૂર છે, આપણે ભગવાનનું નામ વાંચી લીધું ને પછી થઈ ગયું, ચાલે તો હાલે હાલે. આ ઉપવાસનું કારણ શું છે, ઉપવાસનું કામ શું છે, ભગવાનનું નામ લેવાનું ને, બસ ભગવાનનું નામ લઈ લીધું પછી ઉપવાસ કર્યો ને કર્યો, હાલે હાલે. કારણ કે ઉપવાસનું મારું મન હતું જ નહીં, એટલે પછી જ્યારે ચાન્સ મળ્યો ત્યારે અમે સાત ટ્રેક થઈ ગયા. કોઈ પણ આપણે વ્રત લો, કોઈ પણ આપણે વિચાર લો કે આ વિચાર હું કરી શકું, મારે ગીતા વાંચવી જ છે, મારે ગીતાનો એક અધ્યાય શીખવો જ છે, તો પછી કરી ન રહો ને. સંસ્કૃત આવડતું નથી, સો ડિફિકલ્ટ, ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ પ્રોનાઉન્સ, યુ નો આઈ કાન્ટ પ્રોનાઉન્સ ઇટ પ્રોપર, આઈ ટ્રાઈડ, આઈ રીલી રીલી ટ્રાઈડ, આઈ સ્પેન્ડ 2 hours ટ્રાઈંગ ટુ પ્રોનાઉન્સ ધેટ ધર્મક્ષેત્રોય કુરુક્ષેત્રોય મમવૈથા યુયુત્સવા, નથી ફાવતું મને, દેટ્સ અ યુયુત્સવા, ઇટ્સ જસ્ટ ટુ ડિફિકલ્ટ, આઈ ગોટ ગિવ અપ, આઈ ટ્રાઈડ, આઈ ડીડ ટ્રાઈ, આઈ સ્પેન્ડ 2 hours ઓન ઇટ, રાઈટ. કેમ, ગાડી ચલાવવા માટે આપણે દિવસોના દિવસો કાઢીએ છીએ, અને આપણે સ્વાધ્યાય કરવો હોય, આપણે શ્લોક શીખવા હોય, તો આપણે કેમ દિવસોના દિવસો નથી કાઢી શકતા, કારણ કે આપણું એમાં મન જ નથી. મન હોય તો માળવે જવાય, આપણું મન જ નથી. જંગલમાં વિવિધ દુઃખો આવ્યા છે પાંડવો. હવે તો કૌરવે વિચાર કર્યો છે આપણે એવું કરવું જોઈએ કે આ લોકોને કંઈક ખરેખર દુઃખ પડે. દુર્વાસા મુનિ આવ્યા છે, દુર્વાસા મુનિનું બહુ સરસ રીતે ધ્યાન રાખ્યું છે દુર્યોધને, અને પછી દુર્વાસા મુનિને જ્યારે કહ્યું કે હું તને શું આપું, માંગે તે આપું, ત્યારે કહ્યું તમે જે રીતે મારે ત્યાં ગેસ્ટ થયા છો એ રીતે તમે મારા મોટા ભાઈને ત્યાં ગેસ્ટ થઈ જાઓ. વિચાર કરો દુર્બુદ્ધિ કેટલી અંશે છે. દુર્વાસા મુનિ સ્વયં આવ્યા છે, માંગ્યું હોત તો મોક્ષ પણ મળી જાય, માંગ્યું હોત તો અજય થવાનું વરદાન પણ કદાચ મળી જાત, પણ દુર્બુદ્ધિ છે એટલે એમ કહે છે એ લોકોને તમે હેરાન કરવા જાઓ, તમે એવા ટાણે જજો કે જ્યારે દ્રૌપદીએ ખાઈ લીધું હોય,
વનવાસ જ્યારે શરૂ કર્યો છે ત્યારે જ દ્રૌપદી સોરી ત્યારે જ યુધિષ્ઠિરને વિચાર આવે છે, આટલા બધા બ્રાહ્મણો મારી સાથે છે, આટલા બધા ઋષિ મુનિઓ સાથે છે, આ બધાનું પૂરું કેવી રીતે પાડીશ? જંગલમાં જો હું મૃગ્યા કરવા જઈશ રોજ તો જંગલ સાફ થઈ જશે, કેટલા પ્રાણીઓ મરી જશે? હાઉ કેન આઈ ફીડ ઓલ ધીસ પીપલ? જ્યારે તમારે કંઈ પ્રોબ્લેમ આવે ત્યારે તમે તમારા એડવાઇઝરને પૂછો, એન્ડ યોર એડવાઇઝર શુડ બી ગિવિંગ યુ રાઇટ એડવાઇસ. કૌરવ શકુનીને એડવાઇસ પૂછે છે, કર્ણનો એડવાઇસ પૂછે છે, એટલે એ લોકોને પાપ કર્મમાં વિચાર જાય છે. ધૃતરાષ્ટ્ર વિદુરને પૂછે છે પણ વિદુરનું કહ્યું માનતા નથી. એડવાઇઝર તો રાઇટ છે પણ એડવાઇઝરનો ઉપયોગ કરતા નથી. પાંડવોનો એડવાઇઝર રાઇટ છે અને પાંડવો એડવાઇઝરનો ઉપયોગ બરાબર કરે છે, કારણ કે એનું જે કહેલું છે તે પોતાના જીવનમાં ઉતારે છે. પાંડવો ધૌમ્યને પૂછે છે કે મહારાજ અમારે શું કરવું જોઈએ? તો કહ્યું કે તમે તપ કરો, તમે સૂર્યનો તમે નામ લો, સૂર્ય તમને કાંઈ આન્સર આપશે. સૂર્યનું તપ કર્યું છે, સૂર્યને માટે જાપ કર્યા છે, સૂર્ય સ્વયં પધાર્યા છે. વાય સૂર્ય? ધૌમ્ય કહે છે આજે વનસ્પતિ ઉગે છે, આજે પ્રાણીઓ વનસ્પતિ ખાય છે, અને આપણે જેનાથી જીવીએ છીએ તે બધું જ ભોજન સૂર્યને કારણે છે. તો આ બધું જેના આધારે રહ્યું છે સૂર્યને તમે પૂછો ને, રાધર ધેન આસ્કિંગ ધ બ્રાન્ચ એન્ડ ધ લીવ્સ, ગો ટુ ધ રૂટ. સૂર્યને પૂછે, સૂર્ય કહે છે યુધિષ્ઠિર હું તમને એક ખાસ પાત્ર આપું છું, અક્ષય પાત્ર આપું છું. આ અક્ષય પાત્રમાં તમે જે ખાવાનું મૂકશો તે અનેક ગણું થઈને તમને પાછું આવશે, અને જેટલા ખાવું છે એટલા માણસ ખાઈ શકશે. દ્રૌપદીના ખાધા પછી આ પાત્ર એ દિવસ માટે ખાલી થઈ જશે. કેમ? દ્રૌપદી એટલું બધું ખાય છે કે ખાલી થઈ જાય પાત્ર? આપણે વિચારતા ને, આવું જો વાંચીએ તો આપણા છોકરાઓ તો ક્વેશ્ચન કરે, આપણે કદાચ ના કરીએ, કારણ કે આપણે જરા જૂનવાણી છે. આપણે કદાચ કહે કે હા કહ્યું છે તો બરાબર હશે તો જ કહેતા હશે. આપણા છોકરાઓ આજકાલ પૂછે, ડઝ ધેટ મીન દ્રૌપદી એટ સો મચ ધ હોલ થિંગ વોઝ સફા ચટ એટ ધ એન્ડ? અથવા ગામને અથવા રામ જેવી સ્થિતિ હતી? નો. ભારતીય નારીનું આ એક સુંદર દર્શન છે. ગમે એટલી ભીડ પડી હોય, ગમે એટલું સવારે ઉઠીને દોડાદોડી કરતી હોય, પણ ભારતીય નારી જ્યાં સુધી બધા ન ખાઈ લે ત્યાં સુધી પોતે ખાતી નથી. ગમે એટલું કે સાસુ કે માં કે વર કે, પણ જ્યાં સુધી બધા ન ખાઈ લે ત્યાં સુધી હા હું ખાઉં છું, હમણાં જ લઉં છું, હમણાં જ લઉં છું કરીને છેલ્લે સુધી રહે, પછી જે રહ્યું હોય એમાં એ પોતાનું પતા. આ એક આપણી સંસ્કૃતિ છે. દ્રૌપદી કહે છે બધા ખાઈ લે, બધા તૃપ્ત થઈ જાય પછી હું ખાઉં છું. દુર્વાસા મુનિ પધાર્યા છે, પોતાના શિષ્યો સાથે પધાર્યા છે, દ્રૌપદીનું ખવાઈ ગયું છે. હવે સરસ્વતી કે ભંડાર કી બડિયા જબ હૈ બાત, ખર્ચત હી ખૂટે નહીં, બિન ખર્ચે ખૂટી જાય. આજે સતીનો ભંડાર લજાશે જો દુર્વાસા મુનિ ખાધા વગર પાછા જાય. યુધિષ્ઠિરનું ધૈર્ય જુઓ. યુધિષ્ઠિર કહે છે ભલે પધાર્યા દુર્વાસા મુનિ, તમે સ્નાન કરીને આવો, તમારા માટે ભોજન તૈયાર રહેશે. 10,000 શિષ્યો સાથે આવેલા દુર્વાસા મુનિ સ્નાન કરવા જાય છે. દ્રૌપદી કહે છે તમે કાં બોલ્યા? અહીંયા ખાવાનું છે, તમે ઘરમાં જોયું કે અહીંયા શું છે? તમે પેલા મને પૂછો તો ખરા, બિફોર ઇન્વાઇટિંગ જસ્ટ આસ્ક મી વોટ્સ ઇન ધ હાઉસ, ડુ આઈ હેવ ધ ટિન ઓફ ચણા ઓર નોટ? તો બધાને કોઈ ચણા ખવડાવશો, ચણા છે ઘરમાં? જાઓ અહીંયા ગો ગેટ ઇટ ફ્રોમ ધ 7-11, ગો બોલાવે છે ને બધાને મોટા ઉપાડે, જાઓ કામ કરો. હવે દ્રૌપદી કહે છે કેવી રીતે ખવડાવશું, ઘરમાં ખાવાનું છે નહીં, 10 માણસ નું ખાવાનું, 10,000 ને કેવી રીતે તમે ખવડાવશો? થઈ રહેશે, શું થઈ રહેશે? તમે તો થઈ રહેશે થઈ રહે બેસી જાઓ છો, તમારે કઈ કરવાનું નથી, ચૂલા મારે કરવાના છે.
દ્રૌપદી ફરી પાછી ભીડમાં આવી છે. દ્રૌપદી કહે છે, મારા વર પણ મને હેલ્પ નથી કરતા, જ્યારે કોઈ નથી મદદ કરતો ત્યારે હું કોને કહીશ? શ્રી કૃષ્ણને. શ્રી કૃષ્ણને કહ્યું છે, પ્રભુ આ શું થવા આવ્યું છે મારા માટે? કેટલી તમે મારી પરીક્ષા લો છો, કેટલી કસોટી કરો છો તમે મારી. જો દ્રૌપદી પણ કહે છે ને આપણે પણ કહીએ છીએ, ફરક એટલો છે. દ્રૌપદી માટે ભગવાન ભેળા આવે છે, હાલતા આવે છે, આપણા માટે આવે છે આપણને ખબર નથી. આપણા માટે આવે છે પણ આપણને ખબર નથી. ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે જ આવે, યા તો દ્વિભુજ સ્વરૂપે જ આવે, સોનાના અલંકાર પહેરીને આવે, મોર મુગુટ સાથે આવે, તો જ ભગવાન આવ્યા ગણાય. ભગવાન કેવી કેવી રીતે આપણી મદદ કરે છે આપણને ખબર નથી. રાહુલને કોઈ દિવસ કોઈના ઘરે જવાનું થાય નહીં. મારે ત્યાં આગળ માણસોની ખૂટ પડી હતી, રાહુલ આવી ગયો છે. ભગવાન જ આવ્યો છે ને. સુકેનને ખાલી કહ્યું હતું કે આવવાની જરૂર છે, સુકેન ચારે જણા લઈને આવ્યો છે. બીજું ભાઈ આવી ગયા છે, બધા પોતપોતાની મતે આવી ગયા છે. ભગવાને તમે એક હાકલ કરો, તમે એક સંકલ્પ કરો, મદદ તૈયાર છે. કુમાર આવી ગયો છે, એને કામ કરવાનું હતું, બીજી જગ્યાએ જવાનું હતું, તો પણ આવી ગયો છે. ભગવાન ચાર ભુજા સાથે આવે, કે ચલો તારો ટેન્ટ ઉભો કરી આપું, તો જ ભગવાન આવ્યા ગણાય. અરે ચાર જણાને ભગવાને મોકલી આપ્યા ને તારા કામ માટે, એની અંદર ભગવાનને જો અતિથિ દેવો ભવ. ભગવાન આવ્યા છે કે દ્રૌપદી બહુ ભૂખ લાગી છે, હું આટલું દૂર દ્વારકાથી આવ્યો છું, રસ્તામાં કંઈ ખાવાનું નથી ખાધું, કંઈ હોય તો આપ ઘરમાં. ભગવાન તમે આજે મશ્કરી કરવા આવ્યા લાગો છો, ઘરમાં ખાવાનું છે નહીં, દુર્વાસા 10,000 શિષ્ય લઈને આવ્યા છે, હું કેવી રીતે ખવડાવું તમને, તો કેવી રીતે આપવું હવે? ના, તું પહેલાં મારું કર, પછી ભલે દુર્વાસાનું જે થવું હોય તે થાય. ના ના પણ પ્રભુ, મારી પાસે કાંઈ જ નથી. તારું પાત્રલા, પાત્રમાં કાંઈ જ તો હશે. અરે પ્રભુ, મેં પોતે લૂછ્યું છે. ના ના, પાત્ર મને આપ. ભગવાનને પાત્ર આપ્યું છે, પાત્રમાં ભગવાને હતો કે નહીં ખબર નહીં. ભગવાન ત્યાં આગળ એક ભાજીનું પાન મૂક્યું છે, ચોખ્ખો કે ભાજી જે હોય તે. હવે દ્રૌપદી વાસણ ધુએ અને એમાં ચોખ્ખો રહી ગયો, એવું બને? ના બને. પણ આજે ભગવાને એમાં ચોખ્ખો ઉત્પન્ન કર્યો છે. ભગવાને એને બ્રહ્માંડ પણસ્તુ કરીને પ્રભુએ ખાધો છે. ખાવ ત્યારે તમે કઈ ભાવનાથી ખાવ એ જુઓ. તમારી ભાવના હશે, તમારી જે કામના હશે, તમારી જે ઈચ્છા હશે એ પ્રમાણે ખાવ, અન્ન એવા ઓડકાર થશે તમારા. ભગવાને શું કહીને કહ્યું છે? આખા બ્રહ્માંડનું પેટ ભરાય એ ઈચ્છાથી બ્રહ્માર્પણસ્તુ કરીને પ્રભુએ આ ખાધું છે. તમારો સંકલ્પ બ્રહ્માર્પણનો હશે તો બ્રહ્માર્પણ થશે જ, કેમ ન થાય? તમે જે એડ્રેસ લખ્યું એ જગ્યાએ કાગળ પહોંચે કે ના પહોંચે? પહોંચે જ. ઇફ યુ એડ્રેસ ઇટ કરેક્ટલી, ઇટ વિલ ગેટ ધેર. પણ આપણે એડ્રેસ જ નથી કરતા કરેક્ટ. અને ટીવી જોતા જોતા ખાતા હોઈએ, પછી કે પેટ સરખું ભરાયું. કેવી રીતે ભરાય? ટીવી જ ભરાય. ભગવાને બે વખત આવી રીતે કર્યું. એક તો જયારે દુર્વાસા આવ્યા છે, અને બીજી વખત જયારે સુદામા આવ્યા છે. સુદામાની પોટલીમાંથી ભગવાને એક મુઠ્ઠો ખાલી લીધો છે અને કહ્યું છે, અરે બ્રહ્માંડને તૃપ્ત થાય એવું આ અતિ સુંદર તાંબુલ છે, બધાને ભાવે એવું છે. એમ કરીને ભગવાન બધાને ભાવ્યા છે એમ કરીને મોઢામાં મૂક્યું તો બધાને પહોંચી ગયું છે. સુદામાના કર્મો ખલાસ થઈ ગયા છે, જન્મો જન્મની દરિદ્ર ફિટાઈ ગયું છે, મિટાઈ ગયું છે. કારણ કે જેને બ્રહ્માંડને જમાડ્યું છે એને ત્યાં કેટકેટલું પુણ્ય આવી જાય. બધાને ભાવે એમ કરીને પ્રભુએ ખાધું છે તો બધાને પહોંચ્યું છે. ભગવાન આજે બ્રહ્માર્પણસ્તુ કરીને આ ખાધું છે તો દુર્વાસાના પેટમાં જગ્યા નથી. હવે દુર્વાસા વિચાર કરે છે, કયા મોડે ખાવા જઈશું? યુધિષ્ઠિરે ત્યાં બધાનું ખાવાનું બનાવ્યું હશે, આપણે ખાઈ નહીં શકીએ, યુધિષ્ઠિર આપણે શ્રાપ આપશે. વિચાર કરો, જેના શ્રાપથી લોકો થરથર કંપે છે એ દુર્વાસા આજે યુધિષ્ઠિરના શ્રાપથી થરથર કંપે છે. કેમ?
सरस्वती के भंडार की। बड़ी अजब है बात, खर्चत ही खुटे नहीं, बिन खर्चे खुटी जाए। अच्छा सतीना घरे आव्या छे, सतीना घरनू भगवान ध्यान राखे छे। सती थी तो दुर्वासा जे दुर्वासा पर डरी जाए छे। દુર્વાસા વિચાર કરે છે ગૃહસ્થ ધર્મના પાકા છે, આટલું સરસ ખાવાનું બનાવ્યું હશે, અમે જો ખાઈશું, અમે જો ન ખાઈ શકીશું તો અમને શ્રાપ આપશે। દુર્વાસા ત્યાંથી પલાયન થઈ જાય છે। તમારો ગૃહસ્થાશ્રમ એટલો મહાન બનાવો કે તમારે ત્યાં ઋષિ સામે પગલે આવે, તમારે ત્યાં કોઈ આવીને કહે કે ભલે મને તમે ભિક્ષા આપો, ભિક્ષાન દેહી ભગવતી, તમને કોઈ અન્નપૂર્ણા કહીને તમારે ત્યાં। અરે અતિથિ આવે તો એને પ્રેમથી આવકારજો, એ તમારે ત્યાં આગળ તમારું પુણ્ય વધારવા આવી રહ્યો છે, પૈસા ઘટાડવા નથી આવી રહ્યો, તમારું પુણ્ય વધારવા આવી રહ્યો છે। એનીવે આજે જરા હવે થોડી 2-5 મિનિટ જ બાકી રહી છે, આપણે એક કામનો એક બીજો પ્રકાર જોઈએ। ભગવાન ગીતામાં કહે છે જે ધર્મયુક્ત પ્રજોત્પત્તિ કરે છે એ કામ હું છું, તો કામ ખરાબ હોઈ ના શકે। જે કામને પ્રભુ પોતાનો કહે છે કામ કોઈ દિવસ ખરાબ ના હોઈ શકે। પણ ભગવાન એમાં છે, ભગવાન બહુ ક્લેવર છે, હી ઇઝ વેરી ક્લેવર, હી પુટ્સ ઇનફ સેક્શન્સ સબ સેક્શન્સ ક્લોઝિસ સ્મોલ પ્રિન્ટ વિધ ઇન હિઝ કોન્ટ્રાક્ટ। ધર્મયુક્ત પ્રજોત્પત્તિ માટે જે કરે છે તે કામ હું છું, પ્રજોત્પત્તિ તો મેં પણ કરી છે, ભગવાન કહે છે આ આખી સૃષ્ટિ પ્રજોત્પત્તિ મારી જ છે, પણ એ ધર્મયુક્ત છે તેથી આ કામ હું છું। પ્રજોત્પત્તિ કરતી વખતે આપણો શું આશય હતો? વોઝ ઇટ લવ? વોઝ ઇટ લસ્ટ? વોઝ ઇટ ફિયર? ઇફ આઈ ડોન્ટ હેવ અ ચાઇલ્ડ હી માઇટ લીવ મી, was it blackmail of that sort? What was it? Why did you have children? Did you want so that your children will look after you in your old age? Did you want children so that they can achieve the dreams you couldn't achieve? My doctor ek banavo chhe kya kya amkun bhai doctor banavo chhe hu doctor na banu par mara chhokra hai to doctor banvu j joiye। Was that your reason for having children? What was your reason for having children? તમે છોકરા સાના માટે જણ્યા છે? ધર્મ માટે જણ્યા છે? કર્મ માટે જણ્યા છે? ભગવત પૂજા માટે જણ્યા છે? સાના માટે તમે છોકરા જણ્યા છે? જો તમે છોકરા કોઈ દિવ્ય કાર્ય માટે જણ્યા હશે તો એ ધર્મયુક્ત કામ છે, એ કે પ્રભુ હું છું। આજે ભગતસિંહની માં કહી શકે કે ધર્મયુક્ત કામ છે, મારો છોકરો મારા દેશ માટે કંઈક કરી ગયો। ગાંધીજીની માં કહી શકે કે મારો છોકરો કંઈક કરી ગયો। તુકારામની માં કહી શકે મારો દીકરો કંઈક કરી ગયો। આવી આવી માઓ દિવ્ય થવી જોઈએ કે જે છોકરા જણતા પહેલા વિચાર કરે છે હું છોકરો શા માટે જણી રહી છું, પિતા વિચાર કરે હું છોકરો શા માટે જણી રહ્યો છું। આપણી પ્રજોત્પત્તિ પણ દિવ્ય થઈ શકે છે જો આપણો વિચાર આપણો સંકલ્પ દિવ્ય હોય તો। દિવ્ય સંકલ્પ સાથે આવેલી દિવ્ય વિભૂતિઓ આપણા જીવનમાં છે। શંકરાચાર્યના મા બાપને સપનું આવ્યું છે, શંકર ભગવાન કહે છે તમને 100 સાધારણ પુત્રો મળશે યા તો એક દિવ્ય પુત્ર મળશે, તમને કયો પુત્ર જોઈએ છે? બંને કહ્યું છે અમને દિવ્ય પુત્ર આપો, એવો પુત્ર આપો કે જે સમાજનું કલ્યાણ કરે, જેના મોઢામાંથી નીકળેલી વાણી આજે હજારો વર્ષો પછી પણ લોકો બોલે। પ્રજોત્પત્તિ કરવું પાપ નથી, પણ ધર્મયુક્ત પ્રજોત્પત્તિ કરવું એ પુણ્યનું કામ છે। આમ ગીતા કહે છે
હવે કેદારભાઈ છે, જયશુબેન છે, આપણે થોડા એમના એક બે ભજન સાંભળીએ અને આપણે પછી કથાને વિરામ આપીશું. આજે આપણે આજે પુરુષાર્થો છે, ચાર પુરુષાર્થો, એમાંથી ધર્મ અર્થ કામ આજે આપણે પૂર્ણ કર્યો છે. કાલે આપણે મોક્ષ પર જઈશું કે મહાભારત મોક્ષને કેવી રીતે બતાવે છે અને મોક્ષની વ્યાખ્યા મહાભારત શું કરે. તો આજની આ કથાને વિરામ આપું છું અને હેન્ડ ધ માઇક ઓવર ટુ યુ ગાઈઝ. આપણને ભજન સાથે ભગવત નામ સાથે જી બોલો. મુકુંદભાઈ એક મિનિટ બોલાવે છે. હિતેશભાઈ કલરફુલ માણસ છે એટલે કલર. આજે ઇનફેક્ટ આઈ મીન જસ્ટ બેઠો હતો ને ત્યાં જ મને એક આઈ મિસ વન પર્સન. ના ના બધા સાંભળી શકશે. ભાગવતભાઈના એક બહુ મોટા સપોર્ટર ભાનુબેન અહીંયા નથી. આઈ રિમેમ્બર હર પરિવાર ને મને ખબર છે કે એટલો બધો સપોર્ટ કર્યો હતો કે એ વખતે. જય શ્રી કૃષ્ણ. અને તમે બધા આનંદ આ સારા પ્રસંગમાં છો, બધા આનંદથી અને આમાં તમે આનંદ માણો. ચલો હરિ ઓમ. ના ના તમે તમે આવો, અમને આનંદ આવે. આજે આપણે નંદિનીબેન નથી સપોર્ટરમાં. તમને લાસ્ટ ટાઈમ નંદિનીબેન હતા. હા બધા લાસ્ટ કથામાં નંદિનીબેને જેટલો સપોર્ટ કર્યો છે એટલો કોઈ નથી કર્યો. હા પ્રવૃત્તિ ચાલુ રાખી દર વર્ષે કઈ ને કઈ નવું. બહુ સરસ. લાસ્ટ ટાઈમ બધી જ પૂજાઓમાં અમારે ઘર પણ નતું જોવું પડ્યું કે ઘરમાં કેવી રીતે શું તૈયાર થયું છે. બધું બહુ સરસ કામ. તમે અમને એક વાત કરી ને કે ગીતો ગાવાની, તો લગ્ન પહેલા એમ કહેતા હોય લોકો કે ચલો મિલ જાય હમ પવન સુગંધ કી તરહ, અને 10 વર્ષ પછી એમ કે ચલો એક બાર ફિર સે અજનબી બન જાય. હરિને ભજતા હજુ કોઈ નીલાજ, જતા નથી જાણી રે. હરિને ભજતા હજુ કોઈ નીરાજ, જતા નથી રે. જેની સુરતા સાંભળ્યા
જેની સુરતા સમણિયા સાથ વદે વેદવા નીરે હરિને ભજતા હજુ કોઈ ની લાજ નથી જાણી રે વાલે ઉગા પ્રયો પ્રહલાદ હણાકન સમાર્યો રે વાલે વિભીષણને આપ્યું રાજ રાવણ સંહાર્યો રે વિભીષણને આપ્યું રાજ રાવણ સંહાર્યો રે હરિને ભજતા હજુ કોઈ નીલાજ જતા નથી જાણી રે વાલે નરસિંહ મેતાને હાર હાથો હાથ આપ્યો રે વાલે હાથો આપ્યો રે ધ્રુવને આપ્યો અવિચળ રાજ પોતાનો કરી સ્થાપ્યો રે વિભીષણને આપ્યો રાજ રાવણ સં હરિને ભજતા હજુ કોઈ નીલાજ જતા નથી જાણી વાલે મીરાતે બાઈના જેર હડા હડપી આરે વાલે રે પાછાડીના પૂર્યા છીર પાંડવ કામ કીધા રે પાછાડીના